ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદની 154મી જન્મ જયંતિ નિમિત્તે ભાવાંજલિ અપાઈ હતી અને મશાલ રેલી યોજવામાં આવી હતી. ભાજપ કાર્યાલય ખાતેથી શરૂ કરવામાં આવેલી આ રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. ખાસ કરીને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ દ્વારા આ રેલીને સ્ટાર્ટ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડા, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા, જિલ્લા ભાજપના મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, મંત્રી હિતેશભાઈ ખંડોર, ભુજના નગરપતિ અશોકભાઈ હાથી, તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન ચાવડા, પ્રદેશ યુવા મોરચાના રાહુલભાઈ ગોર, શહેર પ્રમુખ નવીનભાઈ લાલન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુવા ભાજપના મિત ઠકરે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આવતીકાલે 12 જાન્યુઆરી 1863માં યુવાનોના માર્ગદર્શક એવા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ જ્યારે આવતીકાલે છે તેની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભુજ શહેર, કચ્છ જિલ્લા અને પાર્ટી દ્વારા આજે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાં ક્યાં વિસ્તારોમાં રેલીઓ? ભાજપ કાર્યાલયથી શરૂ કરી અને બસ સ્ટેશન વિસ્તાર ફરી, હમીસર વિસ્તાર ફરી અને લેકવ્યૂ પાસે સ્વામી વિવેકાનંદજીના પ્રતિમાને હારારોપણ કરીને આપણે આ મશાલ રેલીનો અંત કરીશું.